ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના સેશનની અંદર સમૂહ ચૌદના આપણે ઓક્સિડેશન અવસ્થાના વલણો ભણ્યા હતા હવે આપણે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આપી છે તો આપણે એમ કહેશું કે આ સમૂહના બધા જ તત્વો ઓક્સિજન સાથે ગરમ કરતા તેના ઓક્સાઇડ બનાવે છે શું બનાવે છે ઓક્સાઇડ બનાવે છે ઓક્સાઇડ બે પ્રકારના હોય જે ઓક્સાઇડ બનાવે ને એ ઓક્સાઇડ બે પ્રકારના હોય એક એમો પ્રકારના ઓક્સાઇડ અને બીજું છે એમો ટુ પ્રકારના ઓક્સાઇડ એક એમો પ્રકારના અને બીજું છે એમો ટુ પ્રકારના ચલો એમો ટુ પ્રકારની વાત કરીએ તો સી ઓ ટુ એસઆઈઓ ટુ પછી જીઓ ટુ ત્યાર પછી એસએન ઓ ટુ અને PbO2 આવા ઓક્સાઇડ બનાવશે આમની આપણે વાત કરીએ તો તમે જો સી ઓ એસઆઈઓ પછી તમે જીઓ બનાવી શકો SNO બનાવી શકો અને પીબીઓ પણ બનાવી શકો આવા ઓક્સાઇડ બનાવે છે એટલે જે બનાવ્યા છે એમની આપણે વાત કરીએ હવે જો એમાં આ જે ઓક્સાઇડ છે ને એ ખૂબ જ ઊંચા તાપમાને શક્ય બને છે માત્ર ઊંચા તાપમાને કેવો હોય સ્થાયી હોય ઊંચા તાપમાને સ્થાયી કોણ સિલિકોનનો ઓક્સાઇડ એસઆઈઓ એ ઊંચા તાપમાને કેવો હોય છે સ્થાયી આપણને જોવા મળે છે બીજી વસ્તુ કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ કરતા ઊંચી ઓક્સાઇડ અવસ્થા ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ એ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા વાળા ઓક્સાઇડ કરતાં કેવા હોય છે વધુ સ્થાય વધુ એસિડિક હોય એનો મતલબ કે આ બધા કેવા હશે એસિડિક હશે એટલે આના કરતાં આ વધારે એસિડિક હશે ટૂંકમાં આ રીતે આપણે કમ્પેરીઝન કરી શકીએ જેમાં ઓક્સિડેશની અવસ્થા વધારે એમાં સહસંયોજક પ્રકૃતિ વધારે હોય તો એસિડિક લક્ષણ પણ કેવું હોય છે વધારે આપણને જોવા મળે છે એટલા માટે જ આપણે કીધું છે કે સામાન્ય રીતે તમે જો કાર્બન અને સિલિકોનના ઓક્સાઇડ આ બંને કેવા હોય એસિડિક હોય આ બંને કેવા હોય છે એસિડિક આપણે જોવા મળશે બરાબર કાર્બન સિલિકોન અને જર્મેનિયમ આ ત્રણેયના કેવા જોવા મળશે એસિડિક જોવા મળશે જ્યારે આ બંને કેવા હોય છે ઉભય ગુણી આ બંને કેવા છે ઉભય ગુણી જોવા મળશે આમની આપણે વાત કરીએ ને તો જો સી ઓછન એ પાછો કેવો છે ટાસ ઓક્સાઇડ બરાબર જીઓ છે ને એ પાછો કેવો છે એસિડિક છે અને આ બંને પાછા કેવા છે ટાસ ઓક્સાઇડ છે એટલે આ માહિતી આપણે યાદ રાખવી પડશે એમસીક્યુની અંદર આપણે પૂછી શકે છે ઓકે ફરીથી આપણે વાત કરીએ આ સમૂહના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં એના ઓક્સાઇડ બનાવે છે આવા ઓક્સાઇડ બે પ્રકારના હોય એક એમો અને એક એમો ટુ પ્રકારના ક્યાં ક્યાં બને મેં બધા લખ્યા છે સીઓ ટુ એસઆઈઓ ટુ જીઓ ટુ એસેન ઓ ટુ અને પીબીઓ ટુ સીઓ એસઆઈઓ જીઓ એસએનઓ અને પીબીઓ ઊંચા તાપમાને સિલિકોનનો આ ઓક્સાઇડ બને છે બીજું નીચી ઓક્સિડેશન અવસ્થા કરતાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ એની એસિડિક પ્રકૃતિ કેવી હોય વધારે હોય એટલે કાર્બન સિલિકોન ને જર્મેનિયમ ના ઓક્સાઇડ કેવો હોય એસિડિક હોય એસએન અને પીબી ના ઓક્સાઇડ આ જે ઓટુ પ્રકારના છે કેવા છે ઉભય ઉભયગુણીય છે આમની અંદર આ ટટા છે ને આ પણ ટટા છે એક જર્મેનિયમ નો ઓક્સાઇડ કેવો હોય છે એસિડિક આપણે જોવા છે આ તો ક્યારેક ભાગ્ય જોવા મળે છે ઊંચા તાપમાને શક્ય છે એટલે એમના ગુણ વિશે આપણે વાત કરી નથી ચાલો હવે આપણે કોઈડો આપ્યો છે 11.5 બરાબર એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે સૌથી એસિડિક ઓક્સાઈડ કોણ બનાવે તો કે અધાતુના હોય હોય તો સૌથી વધારે અધાતુ ગુણ કોનો છે કાર્બનનો તો પ્રશ્નનો જવાબ શું આવશે કાર્બન કે ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાતુપણાનો ગુણ વધે અધાતુનાપણાનો ગુણ જેમાં શું થાય ઘટાડો એનો મતલબ કે આપણે જાણીએ છીએ કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય અધાતુના ઓક્સાઇડ કેવો હોય એસિડિક હોય તો પહેલા પ્રશ્નનો જવાબ થશે બીજા પ્રશ્નમાં આપણે એવું પૂછ્યું છે કે સામાન્ય રીતે પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા કોનામાં વધારે જોવા મળે તો ઉપરથી નીચે તરફ જેમ પ્લસ ટુની સ્થિરતા વધતી જાય એનો મતલબ બીજા પ્રશ્નનો જવાબ આપણો કોણ આવશે લેડ લેડમાં પ્લસ ટુ કેવું હોય છે સૌથી વધારે આપણને જોવા મળે છે અને ત્રીજો પ્રશ્ન અર્ધવાહક તરીકે કોનો ઉપયોગ થાય તો કે ખાસ કરીને સિલિકોન અને જર્મેનિયમ સિલિકોન અને જર્મેયમ જે અર્ધવાહક અને સ્ટાન્ઝિસ્ટરની બનાવટમાં એનો ઉપયોગ થાય શુદ્ધ અવસ્થામાં એ ઉપયોગમાં લઈ શકાય છે ઓકે ચાલો ત્યાર પછીનો બીજો પ્રશ્ન બીજો આપણે ટોપિક આપ્યો છે પાણી પ્રત્યે ની પ્રતિક્રિયાત્મકતા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જો કાર્બન સિલિકોન અને જર્મેનિયમ ઉપર પાણીની કોઈ અસર થતી નથી એટલે આપણે એમ કહેશું કે કાર્બન સિલિકોન અને જર્મેનિયમ પર પાણીની કોઈ અસર થતી નથી કોઈ અસર થતી નથી એસેન એ પાણીની વરાળ સાથે સાથે ડાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે વાયુ ઉત્પન્ન કરે છે દાખલા કે તમે જો આ એસેન બરાબર એની આપણે પ્રક્રિયા કોની સાથે કરીએ તો કે એસ સાથે કરશું તો ગરમ કરતા વરાળ સાથે શું બનાવશે તો કે એસેન ઓ અને શું કરશે એચ ટુ વાય ઉત્પન્ન કરશે બેલેન્સ કરવા માટે બે ઓપ્શન એટલે અહીંયા બે બેન બે ચાર હાઇડ્રોન એટલે અહીંયા બે મોલ આ રીતે બનાવી શકાય ખાલી એક એસન પ્રક્રિયા કરશે ફરીથી પછી આપણે વાત કરીએ તો જો લેડ છે ને લેડ પીબી એ પ્રક્રિયા ન કરે ન કરે જેનું સંભવિત કારણ એ છે એ છે કે તેના પર શું બની જાય ઓક્સાઇડનું આવરણ શું બને છે આવરણ બની જાય એટલે કેવું બની જશે નિષ્ક્રિય બની જશે એના પર એક લેયર બની જશે એટલે વધારે પાણીના સંપર્કમાં આવી શકતો નથી તો આ આપણે શું આપી છે પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા ઓકે ચાલો હવે આપણે વાત કરીશું એના હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ચલો હેલોજન સાથે કેવી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે એની આપણે વાત કરીએ ચલો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તમે જો આ બધા જ તત્વો એ બે પ્રકારના હેલાઇડ બનાવે છે એક એમએક્સ ટુ અને બીજું એમએક્સ ફોર પ્રકારના આણવે સૂત્ર ધરાવતા હેલાઇડ બનાવે છે કાર્બન સિવાયના બધા જ તત્વો અનુકૂળ પરિસ્થિતિની અંદર હેલોજન સાથે ડાયરેક્ટ જોડાય અને એના હેલાઇડ બનાવે છે એટલે આપણે એમ કહીશું કે જો સમૂહ ચૌદના તત્વો બે પ્રકારના હેલાઇડ બનાવે કેટલા બે પ્રકારના એક એમએક્સ ટુ અને બીજું બનાવે છે એમએક્સ ફોર હું આ લખું છું એમએક્સ ટુ અને બીજું બનાવે છે એમએક્સ ફોર આવા હેલાઇટ બનાવે છે તો તમે જો કે કાર્બન છે તો સી ફોર સિલિકોન છે તો એસઆઈ ફોર આવું લખી શકાય અથવા એક્સના સ્વરૂપમાં આપણે લખવું હોય તો એક્સ લખી શકે એક્સ લખી શકીએ આપણે પછી જર્મેનિયમ એક્સ ફોર પછી એસએન એક્સ ફોર અને પીબી એક્સ ફોર આવું લખી શકાય આમની આપણે વાત કરીએ તો તમે જો સિલિકોન તો નહીં બનાવે પણ જર્મેનિયમ એક્સ ટુ એસ ટુ અને પીબી એક્સ ટુ આવા ઓક્સાઇડ બનાવે છે બરાબર તો એક્સ ટુ અને એક્સ ફોર પ્રકારના ઓક્સાઇડ બનાવે છે આ જે ઓક્સાઇડ છે એમાં આપણે એમ કહેશું કે જો કાર્બન સિવાયના તત્વો સિવાયના તત્વો અનુકૂળ પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં હેલોજન સાથે જોડાઈને શું છે છે હેલાઈડ બનાવે ડાયરેક્ટ જ બનાવી દે અનુકૂળ પરિસ્થિતિમાં હેલોજન સાથે સીધા જોડાઈને આવું બનાવી શકે હેલોજન સાથે સીધા જોડાઈ જશે શું થશે સીધા જોડાઈને શું બનાવે છે હેલાઇડ બનાવે છે એને કોઈ મુશ્કેલી થતી નથી પણ કાર્બનના હેલાઇડ ડાયરેક્ટ બનાવી શકતા નથી બરાબર મોટા ભાગના પ્રકારના સહસંયોજક હોય છે એટલે આપણે કીધું છે કે ભાઈ મોટા ભાગના એમએક્સ ફોર પ્રકારના હેલાઇડ એ કેવા હોય છે સહસંયોજક અને સહસંયોજક હોય તો એમાં હંમેશા શું થાય સંકરણ એસપી થ્રી સંકરણ થાય અને એસપીથી સંકન હોય એટલે એનો આકાર કેવો હોય સમચતુષલકીય કેવો આકાર થશે સમચતુષ્ફલકીય આપણે એનો આકાર લખો લખી શકીએ જો એમ આ એક બે ત્રણ ને ચાર એક આ રીતે ગોઠવાશે સંકન થશે એસપી થ્રી થશે સમચતુષ્ફલકીય આપણે જોવા મળશે કેમકે કે સંયોજક છે એટલે કમ્પલસરી એમાં સંકન થવાનું સંકન થાય તો એમનો આકાર આપણે આવો જોવા મળશે હવે આ બધા આપણે હેલાઇડ બનાવ્યા છે તો એમાં જો અપવાદ તરીકે એક એસએનએફ ફોર અને પીબીએફ ફોર આ બંને કેવા છે આયનીય છે સ્વાભાવિક કેવા છે આયની આપણે કીધું ને બધા હોય પણ આ કેવા છે આયનીય છે બીજું આપણે એક અપવાદ આપ્યો છે પીબીઆઈ ફોર બનતો નથી આ બનતો નથી એમનું કારણ આપ્યું છે કે આ બને છે ને ત્યારે શરૂઆતમાં માનવું શું થશે તો કે જે પીબીઆઈ બંધ બને છે એ એટલી ઊર્જા ઉત્પન્ન નથી કરી શકતો ઉર્જા ઉત્પન્ન નથી કરી શકતો શકતો કે જે સિક્સે સ્કવેર ઇલેક્ટ્રોન યુગ્મને અયુગ્મિત કરી શકે કરી શકે કારણ કે તમે જો આમનું જ્યારે સંકલન થશે ને ત્યારે હંમેશાને ઉત્તેજિત અવસ્થામાં જવું પડશે કેમ કારણ કે જો હું અહીં લખું છું માની લો કે આ પી છે એની બાહ્યતમ કક્ષામાં કોણ હશે તો કે સિક્સ એ સ્ક્વેર અને સિક્સ ટુ હશે તો જો એસ કક્ષકમાં બે અને પી કક્ષકમાં કેટલા હશે બે ઇલેક્ટ્રોન હશે માની લો કે એને એસપી થ્રી સંકલન કરવું હોય તો આને ક્યાં જવું પડશે ઉત્તેજિત અવસ્થામાં જવું પડશે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે ત્યારે જ એમાં સંકલન કેવું થશે એસપી થ્રી થશે અને ચાર અયગ્મિત ઇલેક્ટ્રોન આપણે પ્રાપ્ત થાય પણ આવું કરવા માટે એને કોની જરૂર પડે ઉર્જાની જરૂર પડે તો જે પહેલા બનતો પીબીઆઈ બંધ છે ને એ એટલી ઉર્જા ઉત્પન્ન નથી કરી શકતો કે જે સિક્સે સ્ક્વેરના ઇલેક્ટ્રોનને ઉત્તેજિત અવસ્થામાં લઈ જાય અને ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન કરી શકે માટે આપણે કીધું છે કે પીબીઆઈ ફોર બનતો નથી કેમ કે એની પાસે એટલી પૂરતી શક્તિ હોવા મળતી નથી એટલે એ આપણે વાત કરેલી છે ઓકે ચાલો તો આ એમની વાત કરી છે ચાલો હવે આગળ વાત કરીએ આપણે ચલો ત્યાર પછી આપણે કીધું છે કે ભાઈ ભારે તત્વોમાં સ્થિરતા વધે વધે એટલે એના કરતા એસન એક્સ ટુ અને એના કરતા પીબી એક્સ ટુ ની સ્થિરતા કેવી હોય વધારે હોય પ્લસ ટુ ની સ્થિરતા ઉપરથી નીચે તરફ જતાં વધતી જાય કારણ કે ડી અને એપ કક્ષકનું શું થાય છે ઉમેરણ થાય છે માટે જ આપણે કીધું છે કે જો જી એક્સ ફોર એ જી એક્સ ટુ કરતાં કેવો હોય છે વધુ સ્થાયી એ જ રીતે તમે જો પીબી એક્સ ટુ એ પીબી એક્સ ફોર કરતાં કેવો હોય છે વધુ સ્થાયી તમે જો મેં ચેન્જીસ લખ્યું છે અથવા હું અહીં લખું છું ફોર અને અહીં હું લખું છું ટુ તો આ ક્રમ કેવો થશે આવો જોવા મળશે તમે જો આમાં પ્લસ ટુ સ્થાયી છે આમાં કેવો છે પ્લસ ફોર કેમકે ઉપરથી નીચે તરફ જતાં પ્લસ ટુની સ્થિરતામાં હું થાય છે વધારો થાય છે કાર્બન સિવાયના કાર્બન સિવાયના ટેક્ટાહેલાઇન એ પાણી વડે સરળતાથી જળ વિભાજન પામે શું પામે છે જળ વિભાજન પામે છે કારણ કે તેની પાસે ખાલી ડી કક્ષક ડી કક્ષક પાણીના અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારી અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાંને સમાવી અને સમાવી શકે છે તેથી આવું કરી શકે છે કાર્બન પાસે ડી કક્ષક નથી એટલે આવું કરી શકતા નથી આપણે એમનું ઉદાહરણ આપ્યું છે દાખલા કે તમે જો આ સિલિકોન છે એમની સાથે સિલિકોન ટેટ્રાકલોરાઈડ એટલે ચાર સીએલ છે હવે એના સંપર્કમાં કોણ આવે છે પાણીનો એક અણુ આવે છે પાણીનો જે અણુ છે એની પાસે શું છે આ બે છે તો જો આ સિલિકોન છે ને એની પાસે ખાલી ડી કક્ષક છે શું છે ખાલી ડી કક્ષક આપણે કીધું ને એમ જો ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી તો કોની સાથે થઈ ગઈ છે આ રીતે સીએલ સાથે થઈ ગઈ છે પણ અહીં જો તમે જો સિક્સ ડી કક્ષક ખાલી હશે કોણ હશે સિક્સ ડી કક્ષક ખાલી હશે એટલે ડી કક્ષકમાં આ અબનકારક શું કરશે એટેક કરશે ડી કક્ષકમાં શું કરશે એટેક કરશે જેવો એટેક કરશે એટલે સિલિકોનની ઓક્સિડેશન અવસ્થા વધશે એટલે આમાંથી કોઈ એક ને શું થવું પડશે દૂર થવું પડશે એટલે જો અહીંયાથી આ ઓએચ લાગી જશે આમાંથી હું લાગી જશે ઓએચ એટલે ઓલ ઓવર જો આપણને આવું મળશે આ સિલિકોન પછી અહીંયા કોણ આવશે સીએલ આ સીએલ અને આ સીએલ અને અહીંયા કોણ આવી જશે ઓએચ વાસ્તવમાં છે ને આની મધ્યવર્તી સ્ટેપ આવું બને છે તમે જો આ આ ઓએચ ઓલરેડી એટલે સોરી આ ઓલરેડી સીએલ છે ચાર પછી એની ડી કક્ષકમાં કોણ આવે છે તો કે આ પાણી સવર્ગબંધ બનાવે છે ઓક્સિજન એચ અને એચ આના પર ચાર્જ કેવો આવશે પ્લસ ખરેખર આવું બને છે ડી કક્ષકમાં એનું ઉમેરણ થાય છે પછી શું થશે આ પ્લસ ફાઇવ ઓક્સિડેશન અવસ્થા એની અસ્થાયી હોય ને એટલે આમાંથી જો સીએલને દૂર કરશે એટલે આમાંથી આ પ્લસને દૂર કરવા માટે હાઇડ્રોજનને દૂર કરશે એટલે માઇનસ શું થશે એસ સીએલ માઇનસ શું થશે એસ સીએલ એટલે જો આપને આવું મળશે આ સિલિકોન એની સાથે આ સિલિકોન એની સાથે એક સીએલ છે પછી બીજો કોણ આવશે આ સીએલ આવશે આ બીજો સીએલ આવશે અને અહીંયા શું થઈ જશે ઓએચ આવું થશે આવી ઘટના કેટલી વાર થશે તો કે બીજી ત્રણ વાર થશે એકવાર થઈને આ જ ઘટના પછી બીજી ત્રણ વાર અહીં ત્રણ મોલ પાણી લઉં તો અહીં ત્રણ મોલ એસીએલ દૂર થાય તો આપણને શું મળશે તો કે આ જો સીએલ એલ સોરી સિલિકોન એની સાથે એક સીએલ આ બીજો સોરી એક સીએલની જગ્યાએ ઓએચ અહીંયા બીજો ઓએચ આવી જશે અહીંયા ત્રીજો ઓએચ આવી જશે અને અહીં શું આવી જશે ચોથો એચ આવી જશે જેને આપણે હું કહીશું સેલિસિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે હું બનાવશે એસઆઈ ઓ ફોર બનાવશે આ હું છે એસઆઈ ઓ ફોર બરાબર ફરીથી જો સિલિકોન ટેટ્રાક્લોરાઇડ છે એની ખાલી ડી કક્ષકમાં આબનકારક ઇલેક્ટ્રોન યુગમાં શું કરશે આ રીતે એટેક કરશે જો પાણી અહીંયા પહેલા જોડાઈ જશે આ રીતે બે પોતાના અબનકારક ઇલેક્ટ્રોન આવશે પણ એ કેવા હશે અસ્થાયી હશે તરત અહીંથી હાઇડ્રોજન જશે ને અહીંથી હું જશે સીએલ એટલે આપણે આ હશે આવી ઘટના બીજી ત્રણ વાર થઈ એટલે ટોટલ કેટલી થઈ ચાર વાર તો ચાર સીએલ નું વિસ્થાપન કોના વડે થયું ચાર ઓએચ વડે એટલે ચાર મોલ પાણીએ ચાર મોલ સીએલ ને શું કર્યા છે દૂર કર્યા છે આ રીતે સમૂહના બધા જ તત્વો આવું જળ વિભાજન પામી શકે છે કાર્બન આવું કરી શકતો નથી કેમ કે કાર્બન પાસે ડી કક્ષકનો શું હોય છે અભાવ આપણને જોવા મળે છે ઓકે ચાલો તો આ જે વાત કરી આપણે એ બધી કેવી વાત હતી એની પ્રતિક્રિયાત્મકતા ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા અને હેલોજન સાથેની આપણે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ હવે તમને એક પ્રશ્ન પૂછો છે એ પ્રશ્નનું આપણે ડિસ્કશન કરીએ છીએ ઓકે ચાલો એક આપણે કોઈડો આપ્યો છે એસઆઈ એફ સિક્સ એફ સિક્સ માઇનસ ટુ પરંતુ એસઆઈ સીએલ માઇનસ ટુ આવું સંકિર્ણ જાણીતું નથી આના સંભવિત કારણો લખો તો જો કારણ થયો છે તમે જો આ સિલિકોનની આસપાસ છ સીએલ આવે ને તો નાના કદના સિલિકોન એ છ ઇલેક્ટ્રોને આજુબાજુમાં સંભાવી સમાવી શકતો નથી એટલે જો એસઆઈ પ્લસ ફોરના મર્યાદિત કદને કારણે એની આસપાસ મોટા કદવાળા છ સેલ ન રહી શકે પણ નાના કદવાળા છ ફ્લોરિન રહી શકે છે આ સંભવિત કારણ છે પોસિબિલિટી બતાવી છે અને બીજું કારણ કે એસઆઈ પ્લસ ક્લોરાઇન ક્લોરાઈન અબનકારક વચ્ચે પારસ્પરિક્રિયા એટલી બધી પ્રબળ હોતી નથી તમે જો કે અહીંયા ચાર તો રેગ્યુલર બન બનશે પણ બાકીના બે સીએલ છે એ પોતાના અબન આમાં શું કરશે દાન કરશે કેમકે સિલિકોન પાસે ભાગીદારી કરવા માટે કેટલા છે ચાર જ ઇલેક્ટ્રોન છે અહીંયા તમે જો સિલિકોન અને આ જે સીએલ છે એમની વચ્ચે જે ભાગીદારી થાય ને અબનકારકની એટલી બધી અસરકારક નથી એવું આપણે સંભવિત કારણ આપેલું છે બરાબર એક્ઝેક્ટ કારણ એ આપણે આપેલું નથી પોસિબિલિટી આપી છે કે નાના કદનું એસઆઈ પ્લસ ફોર છે એની આસપાસ છ સીએલ શક્ય ન બને અને બીજું કેમાં જે ભાગીદારી થઈ છે એટલી બધી અસરકારક જોવા મળતી નથી ચાલો હવે આપણે ડાયરેક્ટ પોઈન્ટ આપ્યો છે કાર્બનના અપર રૂપો અપર ચલો કાર્બન છે ચલો અપર રૂપો ની પેલા હું તમને વ્યાખ્યા આપું અપર કોને કહેવાય જે પદાર્થના ભૌતિક ગુણધર્મ સમાન હોય સોરી રાસાયણિક ગુણધર્મો સમાન હોય પણ ભૌતિક ગુણધર્મા કેવો હોય જુદા જુદા હોય એને એકબીજાને શું કહેવાય અપરુપો કહેવામાં આવે છે હું વ્યાખ્યા લખું છું જે તત્વોના રાસાયણિક ગુણધર્મ સમાન સમાન પરંતુ ભૌતિક ગુણધર્મ ગુણધર્મ કેવા હોય જુદા જુદા જેને અપરરૂપો કહેવાય મેં અપરરૂપોની શું લખી છે વ્યાખ્યા લખી છે સામાન્ય રીતે તમે જો કાર્બનને હીરો ગ્રેફાઇટ ફૂલે અપરૂપ જોવા મળે છે ત્યાર પછી તમે જો પીળો રાતો ફોસ્ફરસ કાળો ફોસ્ફરસ સફેદ ફોસ્ફરસ ફોસ્ફરસના અપરૂપો જોવા મળે છે સલ્ફરની વાત કરીએ તો સલ્ફરને પણ રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર એવા અપરૂપો આપણને જોવા મળે છે ટૂંકમાં આવા અપરૂપો જોવા મળશે તત્વોમાં જ જોવા મળશે પદાર્થ માટે નથી તત્વો માટેની વ્યાખ્યા છે બરાબર કાર્બનને પણ સ્ફટિકમયને અસ્ફટિકમય અપરૂપો જોવા મળે છે એમાં સ્ફટિકમયમાં મુખ્યત્વે હીરો અને ગ્રેફાઇટ આ બે કુદરતમાં મળતા અપરૂપો છે સ્ફટિકમય અપરૂપો છે અસ્ફટિકમયની વાત કરીએ તો તમે જો બધા જ પ્રકારના કોલસાઓ છે પછી કોક છે આ વગેરે આમના ઉદાહરણ કહી શકાય જેને આપણે અહીં કંઈ વાત કરવાની નથી સ્ફટિકમય અપરૂપોમાં હીરોને ગ્રેફાઇટ એ મહત્વના છે જે કહેવા મળે છે કુદરતમાંથી મળે છે કુદરતી અપરૂપો છે જે બંનેની આપણે વાત કરવાની છે આ ઉપરાંત તમે જો એક ત્રીજું અપરૂપ આપણે આપ્યું છે છે ફૂલેરીન કહેવામાં આવે છે જેને ઓગણીસો છન્નું ની અંદર નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યું છે ત્રીજું અપરૂપ જે ક્યારે શોધાયું છે ઓગણીસો માં શોધાયું છે ત્રણ વિજ્ઞાની ક્રોટો ઈ સ્મેલી અને ત્રીજું કોણ છે કર્ણ આ ત્રણ વૈજ્ઞાનિકે શોધ્યું એ બદલ ઓગણીસો છન્નું માં એને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે સ્ફટિકમાં આપવા રૂપ છે પણ કેવું છે કૃત્રિમ છે માનવ સર્જિત છે જેને માનવ દ્વારા બનાવવામાં આવ્યું છે ઓકે પણ આપણે અહીંયા વાત કરવાનું છે હીરો અને ગ્રેફાઇટની ઓકે ચલો તો પહેલાં આપણે વાત કરીએ હીરો પહેલાં આપણે હીરોની વાત કરીએ હીરો સ્ફટિકમય લેટી છે બરાબર હીરો સ્ફટિકમય લેટી છે જેમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ કેવું છે એસપી થ્રી એનું સંકરણ કેવું છે એસપી થ્રી જે એકબીજા સાથે ત્રિપરિમાણીય રીતે રીતે સમ ચતુષ્ફલક આકાર ગોઠવાયેલું ગોઠવાયેલું હોય હોય કેવું છે આકારે જેમાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ એકસો ને ચોપન પિકોમીટર હોય જેમાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ કેવી હોય છે ચોપન પીચો એકસો ચોપન પિકોમીટર હોય છે જે કેવું હોય છે દઢ અને જાળીદાર હોય છે અને કેવું હોય છે જાળીદાર રચના બનાવે છે ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે ચલો તો આપણે એનું બંધારણ દોરવાનો પ્રયત્ન કરીએ જો આ એક કાર્બન છે આ મેં એક હું લીધો છે કાર્બન લીધો છે તમે જો આ એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે તો કે ચાર કાર્બન સાથે જોડાશે એને આપણે સમચતુષ્ફલક રીતે દોરવાનો પ્રયત્ન કરીએ આ હું થઈ ગયા એના ચાર કાર્બન તમારે ત્રણથી ચાર અણુને મિક્સ કરવાના છે હું તમને બતાવું એ રીતે ચલો આ થઈ ગયા ચલો એના પડોશમાં એક બીજો કાર્બન આવશે એટલે જો એક બે આ ત્રણ પછી આ ચાર આ રીતે જોડાયેલો હશે પછી એના પડોશમાં તમે કાર્બન દોરો તો જો એ એક આ બે પછી આ ત્રણ અને આ ચોથો કાર્બન હશે ઓકે ત્યાર પછી તમે જો અહીંયા હું કાર્બનની વાત કરું તો એ એક આ રીતે બે પછી આ ત્રીજો કાર્બન હશે અને એક અહીં કેવો હશે ચોથો હશે હશે ને એ રીતે તમે જો અહીંયા પણ હું દોરી શકું છું અહીં એક ઉપર હશે એક બે અને ચોથો અહીંયા હશે આવી થ્રી ડાયમેન્શન રચના જોવા મળશે આવી શું જોવા મળશે થ્રી ડાયમેન્શન રચના જોવા મળશે અને થ્રી ડાયમેન્શન જાળીદાર રચના જોવા મળે છે માટે હીરો કેવો હશે સખત અને મજબૂત આપણને જોવા મળે છે આમ આવા વિસ્તૃત સહસંયોજક બંને તોડવા કેવો હોય છે મુશ્કેલ હોય છે એટલે પૃથ્વી ઉપર જેટલા પણ પદાર્થો છે એમાં હીરો કેવો છે કઠિન છે બરાબર તમે જો કે આવા વિસ્તૃત કેમ કે પ્રત્યેક કાર્બન એકબીજા સાથે ચાર કાર્બન સાથે જોડાય છે આવા વિસ્તૃત સહસંયોજક બંધને તોડવા કેવો હોય છે મુશ્કેલ હોય છે કેવો હોય છે મુશ્કેલ હોય છે તેથી પૃથ્વી પર સૌથી કઠિન પદાર્થ પદાર્થ કોણ છે હીરો છે સૌથી કઠિનમાં કઠિન પદાર્થ કેવો છે હીરો છે અને જેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે કાપવાના અને અપઘર્ષક સાધનો તરીકે બીબા બનાવવા માટે વીજળીના બલ્બ બનાવવા માટે અને ટસના પાત્ર તાર બનાવવા માટે થાય છે તેનો ઉપયોગ કાપવાના સાધનો અપઘર્ષક બીબા બનાવવા પછી બલ્બ બનાવવા માટે તથા તાર બનાવવા માટે તાર બનાવવા માટે થાય છે આ બધા હીરાના હું પાસે ઉપયોગ આપેલા છે ચલો તો હીરા વિશે ફરીથી આપણે વાત કરીએ હીરો સ્ફટિકમય લેટી છે જેમાં પ્રત્યેક કાર્બનનું નું એસપી થ્રી છે જે એક બીજા સાથે ત્રિપરિમાણ રીતે સમચતુષ્ફલક રીતે ગોઠવાયેલું છે પ્રત્યેક કાર્બન બીજા ચાર કાર્બન સાથે જોડાયેલું હોય તમજો આ કાર્બન છે પણ એ પણ બીજા ચાર સાથે જોડાયેલું છે એક પછી આ રીતે એનો બીજો કાર્બન હશે એક બે ત્રણ ચાર થતા હશે એ ત્રિપરિમાણની રચના હશે જે આપણે આપણી રીતે દોરવી શક્ય નથી કેમ કે બધાને આપણે જોડી શકતા નથી ઓકે આ વિસ્તૃત સહસંયોજક બંને તોડવો કેવો હોય છે મુશ્કેલ હોય છે તેથી પૃથ્વી પર સૌથી કઠિન પદાર્થ છે કાપવાના સાધનો અપઘર્ષક બીબા બનાવવા બલ્બ બનાવવા તથા ટંગસ્ટના તાર બનાવવા માટે તેનો શું થાય છે ઉપયોગ થાય છે આ ઉપરાંત બીજું આપણે કીધું છે એક પ્રશ્ન આપ્યો છે કોયડા નંબર અગિયાર પોઈન્ટ સાત હીરો સહસંયોજક હોવા છતાં તેનું ગલનબિંદુ ઊંચું હોય છે કેમ કારણ કે હીરો છે ને પ્રબળ કાર્બન કાર્બન બંધ ત્રિપરિમાણી રચના ધરાવે છે જો ત્રિપરિમાણી રચનામાં આપણે જોવા મળશે જેમાં બંધ લંબાઈ એકસો પિકોમીટર હોય કાર્બન કાર્બન જે ને ત્રિપરિમાણમાં આપણે મોટા જાળીદાર રચના ધરાવે છે જેથી એને તોડવા કેવા હોય છે મુશ્કેલ હોય માટેના ગલનબિંદુ બિંદુ કેવા હોય છે ઊંચા આપણને જોવા મળે છે ચાલો તો આ હીરા વિશે વાત કરી છે અને હવે છેલ્લે આપણે ગ્રેફાઇટની વાત કરીએ ચાલો હવે ગ્રેફાઇટની આપણે વાત કરીએ ગ્રેફાઇટ છે ને એમાં સ્તરીય બંધાણ હોય પેલા હું એની આકૃતિ દોરું છું એટલે પછી આપણે વર્ણન કરવાનું સરળ પડશે ચલો જો ગ્રેફાઈટનું આ કાર્બન છે બીજા ત્રણ કાર્બન સાથે આ રીતે જોડાયેલો છે આ પણ કાર્બન છે જો આ રીતે બરાબર એ કાર્બન પાછો જોડાશે ને એટલે પાછું સટકોણ બનશે જો પ્રત્યેક કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાશે બીજા ત્રણ કાર્બન સાથે જોડાશે આ બંને જોડાઈ જશે આ રીતે આ એની સાથે જોડાશે આ રીતે જોડાશે આ રીતે જોડાશે આ રીતે જોડાશે તમે જો પ્રત્યેક બીજા ત્રણ કાર્બન સાથે આ રીતે એનું શું કરશે જોડાણ કરશે આ રીતે આપણે જોવા મળશે સ્તરીય રચના છે જો આ રીતે સ્તરીય રચના જોવા મળશે આ એક સ્તર બન્યું કેવું બન્યું એક સ્તર બન્યું તેમાં જો પ્રત્યેક કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલ છે તમે જો આ કાર્બન એક બે ને ત્રણ આ એક કાર્બન એક બે ને આ એક કાર્બન એક બે ને ત્રણ આ કાર્બન એક બે ને ત્રણ આ રીતે જોવા મળશે એવું જ એક્ઝેક્ટ બીજું નીચે સ્તર જોવા મળશે ચલો બીજું સ્તર દોરીએ તો અહીંયા કાર્બન હશે આ રીતે ગોઠવા છે તમે જો આ સ્તરીય રચના બનશે આ રીતે આપણને જોવા મળશે સ્તરીય રચના આપણે જોવા મળશે આ રીતે બીજું સ્તર આપણે જોવા મળશે તમે જોઈ શકો છો એવું જ એક્ઝેટ પાછું નીચે ત્રીજું સ્તર હશે જેટલું દોડવું એટલું આપણે દોરી શકીએ ત્રીજું સ્તર જોવા મળશે તેમાં જો કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય એકસો એકતાલીસ પાંચ બરાબર આ બે સ્તર વચ્ચે વાંદરવાસ આકર્ષણ એટલે કેટલું હોય ત્રણસો ચાલીસ પિકોમીટરનું ડિસ્ટન્સ હોય બીજું તમે જો આ પ્રત્યેક કાર્બનનું સંકન કેવું થાય છે એસપી ટુ લેજો એક શંકર કક્ષ બીજી શંકર કક્ષક અને ત્રીજી શંકર કક્ષ એક સંકરમાં ભાગ નથી લીધો ને એવી ટૂપી ઝેર કક્ષક હશે ને એમાં ઇલેક્ટ્રોન આ રીતે હશે તમે જો અહીંયા પણ આ ટૂપી ઝેર હશે ને આમાં એક ઇલેક્ટ્રોન અહીંયા હશે અહીં જો એક શંકર કક્ષ પછી આ રીતે બીજી હશે ને અહીં શું હશે ત્રીજી હશે હશે ને સંકન કેવું થશે એસપી ટુ જોવા મળશે ને સ્તરીય રચના આપણે જોવા મળશે હવે આપણે એનું સરળતાથી હું કરી શકશું વર્ણન કરી શકશો તમે જો આ નિર્બલ વાંદરવાસ આકર્ષણ સ્તર વચ્ચે આપણે જોવા મળે છે નિર્બળ આકર્ષણ માટે કોઈ તત્વ આપણે પાલન કરવાની જરૂર નથી ઓકે ચલો તો વર્ણન આપણે કરીએ છીએ ગ્રેફાઇટ સ્તરીય બંધારણ છે સ્તરો વચ્ચે વાંદરવાસ આકર્ષણ બલને કારણે જકડાયેલા હોય છે અને બે સ્તરો વચ્ચેનો અંતર કેટલું હોય ત્રણસો ચાલીસ પિકોમીટર હોય દરેક સ્તરના કાર્બન પ્રમાણના સમતલીય ષટકોણીય વલય હોય જો સમતલીય છે અને ઝટકોણીય વલય છે છ કાર્બનનું બનેલું વલય છે આ સ્તરમાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ એકસો એકતાલીસ પોઈન્ટ પાંચ પીકોમીટર આપણે જોવા મળે છે સરકોણી વલણમાં કાર્બન પરમાણુ સંકલન કેવું થાય છે એસપી ટુ ધરાવે છે અને પડોશના ત્રણ કાર્બન પરમાણુ સાથે ત્રણ સિગ્મા બંધ બનાવે છે તમે જો આ એક બે ને ત્રણ પ્રત્યેક કાર્બન સિગ્મા બંધ બનાવે ચોથો ઇલેક્ટ્રોન શું છે બે સ્તરની વચ્ચે આપણે પાય સ્વરૂપે જોવા મળશે સંપૂર્ણ સ્તર પર આ ઇલેક્ટ્રોન કહેવાય વિસ્તાર નીકળો સતત બદલાતા હોય અને પરસ્પર શું થતા હોય બદલાતા હોય આમ ગતિશીલ હોય તે સમગ્ર ગ્રેફાઇડ સ્તરમાં વિદ્યુત પ્રવાહનું હું થાય છે વહન થાય માટે જ આપણે એમ કહીશું કે ગ્રેફાઈટ એ વિદ્યુતનું વહન છે કારણ કે હું છે વિસ્તારનીકૃત ઇલેક્ટ્રોન છે ગ્રેફાઈડ સ્તરો વચ્ચે બંધ સહેલાઈથી તોડી શકાય છે તેથી આ નરમ અને સરકી શકાય જ્યારે હીરો કેવું હતું સખત અને મજબૂત હતું કેમકે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી માટે હીરો કેવો છે વિદ્યુતનો અવાહક પણ છે ગ્રેફાઈડ વિદ્યુતનું કેવું છે વાહક છે તમે જો બંને કાર્બનના જ અપરુપો છે બંને કાર્બનના સ્વરૂપો છે અને બંને કાર્બનથી જ બનેલા છે પણ બેના ભૌતિક બંધારણો કેવા છે જુદા જુદા માટે બેના ગુણધર્મો પણ કેવા પડે છે જુદા પડે છે માટે આના કારણે એનો ઉપયોગ તાપમાન ઊંચા તાપમાને ચાલતા જ્યાં ઓઇલનો ઉંજન તરીકે ઉપયોગ નથી કરી શકાતો ત્યાં શુષ્ક ઉંજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો કાર્બનના બે કાર્બન છે છતાં પણ એક વિદ્યુતનું વાહક છે એક 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 છે 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 સખત કેવું સરકી શકે એવું છે ઊંઝણ તરીકે વપરાય છે એક અપઘર્ષક કાપવા દળવાના સાધનો ઉપયોગ કરી શકાય છે ઓકે ચાલો તો અહીંયા આપણું પી વિભાગના તત્વો ચેપ્ટર પૂરું થઈ ગયું હવે પછીના જેટલા પણ પોઈન્ટ છે એ સિલેબસની અંદરથી નીકળી ગયા છે ઓકે સ્વાધ્યાયના પ્રશ્ન કેટલા છે એનું ડિસ્કશન આપણે કરીશું પણ થિયરીવાળો પાર્ટસ અહીંયા આપણો પૂરો થઈ ગયો છે આપણે હવે એસ અને પીના જે સ્વાધ્યાયના પ્રશ્ન છે જ્યારે આપણને સમય મળશે ત્યારે એ પ્રમાણે આપણે એનું ડિસ્કશન કરીશું ઓકે પણ મેં જે તમને ચેપ્ટર દરમિયાન અગત્યના પ્રશ્ન કીધા છે એ પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે